रेप विथ मर्डरना गुनामां नास्ता फरता आरोपीने रेलवे पुलिस घटनाना गणतरीना दिवसोमां झड़पी पाड्यो हतो। रेलवे पुलिसे आरोपी सामे बलात्कार अने रेपनी कलमो अनुसार गुनो दाखल कर्यो हतो। गुलाम दीवान नामनो ईसम जूना कोसंबा मुस्लिम सोसायटी खाते रहेतो हतो अने ते मजूरी करीने परिवारनुं गुजरान चलावतो हतो। 70 वर्षीय वृद्ध महिला भिक्षावृत्ति करती हती। गुलाम दीवान नामनो ईसम ज्यारे रेलवे स्टेशन पर गयो हतो त्यारे तेने भिक्षावृत्ति करी रहेला 70 वर्षनी वृद्ध महिलाने एकली जोई हती अने तेथी तेना मनमां वासनानो कीड़ो सरवड्यो हतो अने वृद्ध महिलाने एकलतानो लाभ उठावी तेनी साथे कर्यो हतो। કોસંબા રેલવે સ્ટેશન થોડા દૂર લઈ જઈ નરાધામે 70 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેને વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચાડી હતી। વૃદ્ધને ઈજા પહોંચાડ્યા બાદ આ નરાધામ ભાગી ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ એક નાગરિક પોલીસને કરતા આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। તેને પોલીસ અને સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં વૃદ્ધ મહિલાનો સારવાર દરમિયાન મોત થયું હતું। ત્યારબાદ પોસ્ટમોર્ટમમાં વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ હોવાનો ખુલાસો થયો હતો। નરાધામે 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાને કારણે મહિલાને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી। ત્યારબાદ સમગ્ર મામલે રેલવે પોલીસે હત્યા અને દુષ્કર્મની ગુનાની કલમોને પણ ઉમેર્યો કર્યો હતો, એટલે કે આરોપી સામે દુષ્કર્મ અને હત્યાના કલમો અનુસાર ગુનો દાખલ કર્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર મામલે 31 જુલાઈ 2022ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। રેલવે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ગુલામ દીવાન નામના ઈસમની શોધખોળ હાથ ધરી હતી અને આરોપીને પોલીસને બાતમીના આધારે 1 ઓગસ્ટના રોજ ઝડપી પાડ્યો હતો। તારીખ 29/7/2022ના રોજ કોસંબા રેલવે સ્ટેશન ખાતે અહેકો મસરૂભાઈ નાવ પ્લેટફોર્મના પેટ્રોલિંગ પર હતા। તે દરમિયાન કોસંબા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના ઉત્તરના છેડા તરફ કોઈ સ્ત્રીનો કણસવાનો અવાજ આવતા અહેકો મસરૂભાઈ ત્યાં ગયેલા। તે વખતે ભાઈને લોહી નીકળતું હતું અને ઈજા પામેલ હોય તાત્કાલિક તેઓએ 108 બોલાવેલી અને તુરંત તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દવાખાને શિફ્ટ કરેલ। આ દરમિયાન સુરત તુરંત જ એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી એની સર્જરીની પ્રક્રિયા હાથ ધરાયેલ હતી। સર્જરી બાદ તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને અહેકો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા। સારવાર કરનાર ડૉક્ટરશ્રીઓની સાથે વાતચીત દરમિયાન એક પ્રાથમિક એવું જાણવા મળેલ કે આ બાઈના ગુપ્ત ભાગે ઈજાઓ હતી અને જે તાજેતરની ઈજાઓ હોવાનું જણાવેલ હતું, જેથી આ ઈજાઓ કઈ રીતના શક્ય બને એ બાબતે પોલીસે તુરંત જ તપાસ ચાલુ કરેલી અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ભોગ બનનાર ભાઈ, ઈજા પામનાર ભાઈ 20:20 મરણ ગયેલ હતી, જેથી આ મૌખિક ડિસ્કશનના આધારે તુરંત જ પીઆઈશ્રીએ તપાસ આદરેલી, તેમજ સર્જરી બાદ મેડિકલ સર્ટી મળતા ભોગ બનનારના ગુપ્ત ભાગે કોઈ પદાર્થ વડે ઈજા કરેલાનું સ્પષ્ટ માલુમ પડેલ હોય અને 20:20 આ ભોગ બનનારભાઈ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય, પોલીસે તુરંત જ પ્રાથમિક મોતનું કારણ મેળવેલ અને જે કારણ પણ આ ઊંડા ઘાને કારણે થવાના લીધે જ થયેલ હોવાથી 302/376 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM ચૌધરી અને તેમની ટીમ તુરંત કોસંબા રેલવે સ્ટેશન ખાતે પહોંચી ફેરિયાઓ, કુલીઓ, રેલવેના કર્મચારીઓ, ટ્રેકમેન વગેરેની પૂછપરછ કરી આ ગુનો સમીર ગુલામ કાદર દિવાન રહેવાસી કોસંબાનાઓએ કરેલ હોવાનું શોધી કાઢેલ અને આરોપીને પણ તુરંત જ શોધી કાઢી તેનો વિધિસરનો RT-PCR ટેસ્ટ કરાવી 1/8/22ના રોજ અટક કરેલ છે। આ ગુનાના કામે ભોગ બનનાર ભાઈનું પણ સાચું નામ સરનામું મળી આવેલ ન હોય પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરેલી। એ દિશામાં પણ એની રેલવે સ્ટેશન પર અવર જવર કરતા રખડતા ઈસમોની પૂછપરછ કરી આ ભાઈ ડુંગરા ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત નાની મંગીબેન ભગુભાઈ રાઠોડ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગેના આધાર પુરાવા પણ એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુમાં છે।